કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યા. આ સંકર સંખ્યાનો થોડોક વધારે એક્સ્ટ્રા ખ્યાલ જોઈ લઈએ. આપણને આટલી વસ્તુનો ખ્યાલ છે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે કયા ફોર્મની અંદર ઇન્ડિકેટ કરીએ છીએ, એ પ્લસ બીઆઈ ફોર્મની અંદર ઇન્ડિકેટ કરીએ છીએ. એટલે કે આપણને આ ટાઈપના અલગ અલગ પ્રકારના કોમ્પ્લેક્સ નંબર મળે કે 2+4i આ પણ કોમ્પ્લેક્સ નંબર છે. બીજું એક આપણે ઉદાહરણો લઈએ એક્સ્ટ્રા લેવામાં આવે તો આને પણ લખી શકાશે -2+3i, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0+1i એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2+0i એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ -5-2i. આમે ઘણા બધા એક્ઝામ્પલો અહીંયા લખેલા છે. આ બધા જ એક્ઝામ્પલોને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ 2, 4 બરાબર, -2 એન્ડ 3 એન્ડ અને આ રીતે લખી શકાશે 0 એન્ડ 1 અને આ રીતે પણ લખી શકાય 2 અને 0 અને આને આ રીતે પણ લખી શકાય -5 અને -2. તો આ શું છે? તો અત્યારે આપણે કાર્ટેશિયન પદ્ધતિની અંદર આપણે આને દેખાડતા હતા. તો જો આ વસ્તુને આપણે સંકર સંખ્યામાં દેખાડવામાં આવે તો એને શું નામ આપવામાં આવશે? જો એને સંકર સંખ્યામાં દેખાડીશું તો આપણે એને નામ આપીશું સંકર સમતલ. બરાબર, શું નામ આપીશું? સંકર સમતલ. એને ઇંગ્લિશ ભાષામાં કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ પ્લેન. શું કહેવામાં આવે છે? કોમ્પ્લેક્સ પ્લેન. એને બીજું નામ પણ કહેવામાં આવે છે આર્ગન્ડ પ્લેન. શું કહીશું આપણે એને? આર્ગન્ડ પ્લેન. એટલે કે બે નામ છે આના. તો આપણે એને જે રીતે એઝ ઇટ ઇઝ કોઓર્ડિનેટ સિસ્ટમમાં ઇન્ડિકેટ કરતા હતા આને એ જ રીતે ઇન્ડિકેટ કરી શકાય. એટલે કે અહીંયા જે છે ઇનપુટ શું હતું? 2 હતું. આઉટપુટ શું આવતું હતું? 4. આપણે એ રીતે પહેલાં થિંકિંગ કરતા હતા. અહીંયા હવે થિંકિંગ શું કરવાનું છે? તો અહીંયા થિંકિંગ આ રીતનું કરવાનું છે કે વાસ્તવિક ભાગ કેટલો છે? 2. અને કાલ્પનિક ભાગ કેટલો છે? 4 છે. તો વાસ્તવિક ભાગને આપણે શેમાં ઇન્ડિકેટ કરીશું? તો એક્સ અક્ષીસ ઉપર ઇન્ડિકેટ કરીશું. અને કાલ્પનિક ભાગને શેની ઉપર ઇન્ડિકેટ કરીશું? વાય અક્ષીસ ઉપર ઇન્ડિકેટ કરીશું. એટલે કે બાકીની મેથડ કેવી થશે? સેમ એઝ ઇટ ઇઝ થશે. તો અહીંયા આપણે અહીંયા આર્ગન પ્લેન ઇન્ડિકેટ કરેલું છે. બરાબર, તો અહીંયા હું લખી રહ્યો છું 0, 1, 2, 3, 4 એન્ડ 5. બરાબર, એ જ રીતે અહીંયા પણ લખી શકીએ -1, -2, -3, -4 એન્ડ -5. એ જ રીતે અહીંયા પણ લખી શકીએ 1, 2, 3, 4 એન્ડ 5. ને એ જ રીતે અહીંયા પણ લખી શકીએ -1, -2, -3, -4 એન્ડ -5. આ શું છે? એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે અને આ આપણો ઓરિજિન છે. બરાબર, એટલે કે 2, 4 વેલ્યુ કઈ જગ્યાએ આવશે? તો 2 અને 4. તો આર્ગન પ્લેન ઉપર આપણે જે રીતે કોઓર્ડિનેટ સિસ્ટમમાં દેખાડતા હતા એ મુજબ આપણે અહીંયા પણ 2, 4 ઇન્ડિકેટ કરી શકીએ. પણ અહીંયા શું છે? એક્સ એ વાસ્તવિક ભાગ છે અને વાય શું છે? કાલ્પનિક ભાગ છે. બરાબર, શું છે? કાલ્પનિક ભાગ. એટલે કે આને આપણે શું લખીએ? આપણે 2 અને 4. એ જ રીતે -2, 3. તો -2 ક્યાં આવશે? અહીંયા આવશે. અને 3 ક્યાં આવશે? અહીંયા આવશે. તો એને આ રીતે ઇન્ડિકેટ કરી શકાય. 0 અને 1. તો 0 અને 1 ક્યાં આવશે? તો વાય એક્સિસ ઉપર. તો એ ક્યાં આવશે? અહીંયા આવશે. તો એને કઈ રીતે ઇન્ડિકેટ કરીશું? આ રીતે. અહીંયા આપણે -2 અને 3. એ જ રીતે 2 અને 0. તો 2 અને 0 ક્યાં આવશે? અહીંયા આવશે. તો એને આપણે અહીંયા ઇન્ડિકેટ કરીશું. -5, -2i. તો એ બંને માઇનસ છે. તો એ ક્યાં આવશે? અહીંયા આવશે. હવે સવાલ બીજો થાય કે આપણને અહીંયાથી એટલે કે 2, 4 થી 0 સુધીનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કહે તો કઈ રીતે ફાઇન્ડ કરીશું? એટલે કે આ જે આપણને આપેલો છે એ છે 0, 0 અને આ આપણને આપેલો છે 2, 4. બરાબર, તો 0, 0 થી 2, 4 નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કહે તો આપણે ડિસ્ટન્સનું ફોર્મ્યુલા એપ્લાય કરતા હતા.
तो डिस्टेंस नु फॉर्मुला शू हतु? तो डिस्टेंस नु फॉर्मुला आ रीत नु हतु के 4 2 माइनस 0 एनो होल स्क्वेर प्लस 4 माइनस 0 एनो होल स्क्वेर। એટલે કે વર્ગમૂળની અંદર આપણે આ રીતે લખતા હતા કે x1 માઇનસ x2 એનો હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 એનો હોલ સ્ક્વેર, પણ x2 અને y2 0 0 હોય તો અહીંયા શું બને? x1 નો હોલ સ્ક્વેર પ્લસ y1 નો હોલ સ્ક્વેર આ રીતનું મળે। તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો 2 નો હોલ સ્ક્વેર 4 થશે એન્ડ 4 નો હોલ સ્ક્વેર 16 થશે। 16 प्लस 4 એટલે શું મળશે? रूट 20। એટલે કે અહીંયા 0 થી 2 4 સુધીનું ડિસ્ટન્સ કેટલું મળ્યું આપણને? रूट 20 મળ્યું। તો એને કહેવામાં આવે છે માનાંક। શું કહેવામાં આવે છે? માનાંક, બરાબર। એટલે કે 0 0 ટુ 2 4 ટુ ડિસ્ટન્સ, તો એને સેના વડે દર્શાવીશું? z વડે। તો આપણે અહીંયા 0 0 ને હર વખતે ઇન્ડિકેટ કરવા જવાનો નથી, બરાબર। તો z is equal to શું થશે? x1 square plus y1 square। એટલે કે જો આપણને કોઈ પણ z is equal to a plus bi આપેલો છે તો આપણે એનો માનાંક શોધવાનો છે। આપણી પાસે શું હતું? z is equal to 2 plus 4 iota હતું, તો એનો માનાંક શું આવ્યો? root 20 આવ્યો। તો એ કઈ રીતે આવ્યો? root 20 એટલે થયો root ની અંદર 2 નો square प्लस 4 નો સ્ક્વેર। આ રીતનું થયું, એટલે કે 2 નો સ્ક્વેર કેટલો થયો? 4 પ્લસ 4 નો સ્ક્વેર કેટલો થયો? 16। એટલે કે આપણો જવાબ કેટલો આવ્યો? रूट 20 આવ્યો। હવે બીજી વાત એ કે માનાંકને આપણે મોડ z વડે ઇન્ડિકેટ કરીશું, બરાબર। સેના વડે ઇન્ડિકેટ કરીશું? મોડ z વડે। આ ઇન્ડિકેટ કરવાની મેથડ છે। બીજી વાત એ કે એ એક સ્પેસિફિક रियल वेल्यू छे, એટલે કે વાસ્તવિક વેલ્યુ છે, બરાબર। વાસ્તવિક કિંમત છે, એની અંદર માનાંક ફાઇન્ડ કરીશું તો કોઈ આયોટા આવશે નહીં, બરાબર। એટલે કે 2 પ્લસ 4 આયોટા ની વેલ્યુ ફાઇન્ડ કરી તો વેલ્યુ આપણને શું મળી? रूट 20 મળી। એટલે કે કોઈ પણ નો માનાંક, કોઈ પણ z આપેલો હોય એનો માનાંક ફાઇન્ડ કરવાનો હોય તો કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો કોઈ પણ z આપેલો હોય તો એનો માનાંક ફાઇન્ડ કરવાની રીત z is equal to a plus bi હોય તો એનો ફોર્મ્યુલા થશે મોડ z, એટલે કે માનાંકની અંદર z is equal to લખાશે વર્ગમૂળની અંદર a square plus b square, બરાબર। તો આ એનો ફોર્મ્યુલા થશે। તો આ ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા યુઝ કરવાનું છે, હર વખતે આપણે એ થિંકિંગ કરવા જવાનું નથી કે ઉગમ બિંદુથી આ અંતર। એટલે કે જો આપણને આ રીતનું આપેલું હોય કે 3 plus 4 આયોટા, તો આનો માનાંક શું થશે? તો આનો માનાંક મોડ z is equal to આને લખી શકાશે 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર, તો શું થશે? 3 નો સ્ક્વેર લખાશે 9 એન્ડ 4 નો સ્ક્વેર લખાશે 16। 16 પ્લસ 9 એટલે કેટલા થશે? 25, અને એનું વર્ગમૂળ કેટલું થશે? 5। એટલે કે આપણો માનાંક કેટલો આવશે? 5 આવશે। એટલે કે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક શોધવો હોય તો એનો મીનિંગ શું થશે? તો એનો મીનિંગ એવો થશે કે એની અંદર રહેલા વાસ્તવિક ભાગનો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગનો વર્ગ, એટલે કે વાસ્તવિક ભાગને આપણે રિયલ નેમ રિયલ પાર્ટ એટલે કે રિયલ પાર્ટ z એનો વર્ગ પ્લસ ઇમેજનરી પાર્ટ, ઇમેજનરી પાર્ટને IMZ તરીકે દર્શાવવામાં આવે છે એનો વર્ગ, એને કહેવામાં આવે છે માનાંક। હવે આપણને એવું પૂછેલું હોય કે z is equal to minus 3 plus 4 iota, એનો માનાંક શોધો, તો એનો માનાંક કઈ રીતે શોધીશું? તો માનાંકની અંદર z is equal to વર્ગમૂળની અંદર લખાશે, અહીંયા શું લખાશે? minus 3 એનો હોલ સ્ક્વેર પ્લસ 4 એનો હોલ સ્ક્વેર, તો એનો જવાબ કેટલો આવશે? 3 નો હોલ સ્ક્વેર 9 પ્લસ 4 નો હોલ સ્ક્વેર 16, એટલે કે એનો જવાબ આવશે 5। એ જ રીતે આપણને આપેલું હોય z is equal to 2 plus 4 iota, આ રીતનું આપેલું છે અને એનો માનાંક શોધવાનો કહેલો છે, અથવા તો અહીંયા કરી નાખીએ minus 2 plus 4 iota, એનો માનાંક શોધવાનો કહેલો છે, તો એનો આ માનાંક શું થશે? મોડ્યુલસ z is equal to વર્ગમૂળની અંદર minus 2 એનો હોલ સ્ક્વેર પ્લસ 4 એનો હોલ સ્ક્વેર, એટલે કે minus 2 નો હોલ સ્ક્વેર થશે 4
प्लस फोर नो होल स्क्वेर थे 16, एटले कि आपणो जवाब आवशे रूट 20। बराबर, एटले कि मानक ने बीजू एक हजी एक नाम देश नाम वडे इंडिकेट करवामां आवे छे अने ए छे आर। बराबर, घणी जग्याए मोड झेड पण इंडिकेट करेलू हशे अने आ आजे आर नुं स्वरूप जे छे ते ध्रुवीयनी अंदर यूज थशे। बराबर, ध्रुवीय स्वरूपमां आनो उपयोग थशे। बराबर, तो ए करीशुं आपणे। હવે બીજા તરફ જઈ રહ્યા છીએ આપણે, અનુબદ્ધ સંકર સંખ્યા। તો અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવામાં આવે છે? તો અનુબદ્ધ સંકર સંખ્યા, હવે આપણને જે પણ સંખ્યા આપેલી હોય બરાબર એની મિરર ઇમેજ કોની અક્ષિસને? વાય અક્ષિસને। બરાબર, એને કહેવામાં આવે છે અનુબદ્ધ સંકર સંખ્યા। એટલે કે આપણને અહીંયા 3 અને 4 આપેલા છે, બરાબર, તો એની મિરર ઇમેજ શું થાય? તો એની મિરર ઇમેજ x અક્ષિસની સાપેક્ષમાં આપણને મળે 3 અને -4। તો આને A પોઈન્ટ નામ આપી દઈએ અને B પોઈન્ટ નામ આપી દઈએ। તો 3 4 ની મિરર ઇમેજ કઈ થઈ? 3 -4 થઈ। એટલે કે આની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થઈ? 3 -4 કહી શકાય। એટલે કે જો z ઇઝ ઇક્વલ ટુ આપણને 3 પ્લસ 4 આયોટા આપણને આપેલું હોય અને હવે આપણને એવું કહેવામાં આવે કે આપણે એની અનુબદ્ધ સંકર સંખ્યા શોધવાની છે, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા આપણે એને લખી શકીશું 3 -4 આયોટા। હવે અનુબદ્ધ સંકર સંખ્યાને આપણે z બાર વડે દર્શાવીએ છીએ। કોની વડે? z બાર વડે। એટલે કે અનુબદ્ધ સંકર સંખ્યાને આપણે z બાર વડે દર્શાવીશું। જો આપણને આ રીતનું આપેલું હોય z ઇઝ ઇક્વલ ટુ -3 -4 આયોટા ને આની અનુબદ્ધ સંકર સંખ્યા કહે, તો આની અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે? -3 પ્લસ 4 આયોટા થશે। એટલે કે એનો મતલબ એવો થશે કે આની અનુબદ્ધ સંકર સંખ્યા આ થાય A પોઈન્ટ, અને A પોઈન્ટની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થાય? B પોઈન્ટ થાય। એટલે કે આપણે અહીંયા ઝેડ લીધેલો હતો -3 એન્ડ -4। બરાબર, એટલે કે એ કયા ક્વોડ્રન્ટની અંદર આવશે? થર્ડ ક્વોડ્રન્ટની અંદર આવશે। તો એની અનુબદ્ધ સંકર સંખ્યા આપણને ક્યાં મળે? અહીંયા મળે। તો એ પોઈન્ટ કયો મળે આપણને? -3 એન્ડ +4। બરાબર, એ કયા ક્વોડ્રન્ટમાં મળે આપણને? સેકન્ડ ક્વોડ્રન્ટમાં। અહીંયા ક્વોડ્રન્ટ ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે કે ચેન્જીસ કઈ જગ્યાએ થાય? તો ચેન્જીસ વાય ની અંદર થશે। બરાબર, એટલે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી આયોટા આપેલું હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા આપણને પૂછવામાં આવે, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એ -બી આયોટા। બરાબર, એને શું કહેવામાં આવે છે? અનુબદ્ધ સંકર સંખ્યા। હવે આગળ વધીએ તો અનુબદ્ધ સંકર સંખ્યા અને ખાલી સંકર સંખ્યા બંનેની મદદથી થોડા ગુણધર્મો ડિરાઈવ કરેલા છે, તો એ ગુણધર્મો તરફ જઈએ। તો પહેલો ગુણધર્મ એવું કહે છે કે આ વસ્તુ આપણી બુકની અંદર એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ ZEE અંદર આનો ખાસો યુઝ થાય છે। z ઇઝ ઇક્વલ ટુ z બાર ઇઝ ઇક્વલ ટુ મોડ z એનો સ્ક્વેર, આવું લખી શકાય, ગુણધર્મ નંબર 1। બરાબર, હવે આપણે એક એક્ઝામ્પલ ના તોર ઉપર લઈ લઈએ, z ઇઝ ઇક્વલ ટુ શું થાય? a પ્લસ b આયોટા લઈએ આપણે, તો અનુબદ્ધ સંકર સંખ્યા આપણે z બાર ને શું નામ આપીશું? આપણે તો a માઇનસ b આયોટા નામ આપીશું। તો z ઇન્ટુ z બાર, તો z ઇન્ટુ z બાર કરવામાં આવશે તો શું થશે? તો z ઇન્ટુ z બાર કરવામાં આવે તો અહીંયા આપણને મળે a પ્લસ b આયોટા ઇન્ટુ z બાર શું છે? a માઇનસ b આયોટા, એટલે અહીંયા શું બનશે? a પ્લસ b અને a માઇનસ b, એટલે અહીંયા બને a સ્ક્વેર માઇનસ b આયોટા એનો હોલ સ્ક્વેર, એટલે a સ્ક્વેર અને b આયોટા એનો હોલ સ્ક્વેર, એટલે અહીંયા થશે b સ્ક્વેર અને આયોટા સ્ક્વેર, અહીંયા માઇનસ છે, આયોટા સ્ક્વેરની વેલ્યુ કેટલી થાય? -1, તો માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ, તો અહીંયા શું બનશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। તો એનો મતલબ એવો થયો કે ઝેડ ઇન્ટુ ઝેડ બારની વેલ્યુ આપણને કેટલી મળી? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળી। તો
એના બરાબર શું કીધેલું છે કે મોડ ઝેડ એનો હોલ સ્ક્વેર થાય. તો હવે આ જે ઝેડ લીધેલો છે એનો મોડ ઝેડ શું થશે? તો એનો મોડ ઝેડ એટલે આને એવું આ રીતે લખી શકાય વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે આનો સ્ક્વેર કરીએ તો આનો સ્ક્વેર શું થશે? મોડ ઝેડ એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે એને આ રીતે લખી શકીએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે કે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે પરથી કહી શકાય કે ઝેડ ઇન્ટુ ઝેડ બાર એટલે શું થશે? મોડ ઝેડ એનો હોલ સ્ક્વેર. બરાબર. એટલે ક્યારેક આપણને આ પ્રોપર્ટીનો ગુણધર્મોનો યુઝ એક્ઝામ્પલની અંદર ડાયરેક્ટ કરવાનો થાય તો આપણે કરી શકવા જોઈએ. એટલે કે સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર માનાંકનો સ્ક્વેર થાય. હવે માનાંકની બીજી પ્રોપર્ટી છે, તે તો બહુ જ મસ્ત પ્રોપર્ટી છે. હવે પછીની જે પ્રોપર્ટી છે તે બહુ જ મસ્ત પ્રોપર્ટીઓ છે. એટલે કે માનાંક આપણને પર્સનલી આપેલો હોય એટલે કે મિક્સમાં આપેલો હોય ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ, બરાબર. આપણને કંઈક આવું આપેલું છે કે એ પ્લસ બી આઈ ઇન્ટુ સી પ્લસ ડી આઈ આ રીતનું આપેલું છે, બરાબર. તો આપણે આને પર્સનલી પણ આપી શકીએ, એટલે કે પર્સનલી માનાંક ઝેડ વનનો શોધી નાખીએ, પછી પર્સનલી માનાંક ઝેડ ટુનો શોધી નાખીએ તો પણ ચાલે. એટલે કે શું થશે કે આનો માનાંક આપણે અંદર ગુણાકાર કરીને કરીએ તો પણ જે જવાબ આવશે તે જવાબ આમાં પણ સેમ જ આવશે, બરાબર. એ જ રીતે ભાગાકારમાં પણ આ જ નિયમ લાગુ પડી શકે કે ઝેડ વન બાય ઝેડ ટુ હોય, બરાબર, તો એની અંદર પણ આપણે મોડ ઝેડ વન અને મોડ ઝેડ ટુ આપી શકીએ, બરાબર. આ ગુણધર્મો બહુ ઇઝી ગુણધર્મો છે. આના પરથી એવું કહી શકાય કે માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા બંને કેવા છે? દાનવીર છે. આ બંને મિક્સમાં છે તો અહીંયા પર્સનલી બધાને આપે, બરાબર. એ જ રીતે પ્લસની અંદર જો આપેલું હોય ઝેડ વન પ્લસ ઝેડ ટુ અને એ અનુબદ્ધ સંકર સંખ્યા બંનેની કોમન હોય, બરાબર, બંનેની કોમન હોય તો પર્સનલી આ રીતે આપી શકે ઝેડ વન પ્લસ ઝેડ ટુ બાર. એક્ઝામ્પલ લઈએ આપણે. ઝેડ વન લઈએ છીએ આપણે એ પ્લસ બી આયોટા, આપણે ઝેડ વન લઈ લઈએ. ઝેડ ટુ લઈ લઈએ આપણે સી પ્લસ ડી આયોટા લઈ લઈએ, બરાબર. બંનેનું મિક્સ લખીએ તો બંનેનું ઝેડ વન પ્લસ ઝેડ ટુ એટલે શું લખાશે? તો પ્રથમ ઝેડ વન પ્લસ ઝેડ ટુ લખાશે એ પ્લસ બી આયોટા પ્લસ સી પ્લસ ડી આયોટા. તો એની અંદર રહેલા વાસ્તવિક ભાગને ભેગા કરીએ અને કાલ્પનિક ભાગને ભેગા કરીએ તો અહીંયા લખાશે એ પ્લસ સી એન્ડ કાલ્પનિક ભાગ લખાશે બી પ્લસ ડી આયોટા. આ રીતનું લખાશે તો આ આપણને શું મળ્યું? ઝેડ વન પ્લસ ઝેડ ટુ મળ્યું. હવે શું કરીએ? આનું અનુબદ્ધ લઈએ. તો આની અનુબદ્ધ લેશું તો કઈ જગ્યાએ ચેન્જીસ થશે? તો ચેન્જીસ થશે વાય ની અંદર. તો આપણે અહીંયા શું કરી નાખીએ? માઇનસ કરી નાખીએ તો અહીંયા શું લખાશે? એ પ્લસ સી એન્ડ માઇનસ બી પ્લસ ડી આયોટા. આ રીતે લખી શકાશે. આને સમીકરણ નંબર એક નામ આપી દઈએ. એ જ રીતે આનું પર્સનલી કરીએ તો પર્સનલી કરીએ તો ઝેડ વન બાર એટલે શું થશે? તો ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ લીધેલું હતું આપણે એ પ્લસ બી આયોટા. તો ઝેડ વન બાર થશે એ માઇનસ બી આયોટા. એ જ રીતે ઝેડ ટુ બાર શું થશે? તો ઝેડ ટુ બાર થશે આપણે ઝેડ ટુ એટલે લીધેલું હતું સી પ્લસ ડી આયોટા. તો ઝેડ ટુ બાર થશે સી માઇનસ ડી આયોટા. તો ઝેડ વન પ્લસ ઝેડ ટુ બાર કરીએ તો શું થશે? તો ઝેડ વન બાર એટલે લખાશે એ માઇનસ બી આયોટા પ્લસ ઝેડ ટુ બાર એટલે લખાશે સી માઇનસ ડી આયોટા. તો આપણે પર્સનલી વાસ્તવિક ભાગ ભેગા કરીએ અને કાલ્પનિક ભાગ ભેગા કરીએ તો વાસ્તવિક ભાગની અંદર શું થશે? એ પ્લસ સી એન્ડ કાલ્પનિક ભાગની અંદર રહેલા માઇનસને કોમન કાઢીએ અને આયોટાને કોમન કાઢીએ તો બી પ્લસ ડી આયોટા આ રીતનું વધશે. અને સમીકરણ નંબર બે નામ આપીએ તો સમીકરણ નંબર એક અને બે પરથી એવું કહી શકીએ કે ઝેડ વન પ્લસ ઝેડ ટુ બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? ઝેડ વન બાર પ્લસ ઝેડ ટુ બાર. એ જ રીતે આ જ રીતે સરવાળામાં છે એ જ રીતે બાદબાકીમાં પણ લઈ જઈ શકાશે અનુબદ્ધ સંકર સંખ્યાની પ્રોપર્ટી અને ભાગાકારમાં પણ અપ્લાય કરી શકાય. એટલે કે આ રીતનું આપેલું હોય ઝેડ વન પ્લસ ઝેડ ટુ બંનેને મિક્સમાં બાર આપેલો હોય તો આપણે પર્સનલી બાર આપી શકીએ છીએ. એટલે કે એને આ રીતે લખી શકાશે ઝેડ વન બાર અપોન ઝેડ ટુ બાર, બરાબર. આ ત્રણે ચારે ચાર પ્રોપર્ટી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, બહુ જ ઇઝી.
બધાને પર્સનલી મિક્સમાં હોય તો બધાને પર્સનલી આપી શકીએ, એટલે કે ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ બાર છે તો એને આપણે મોડ ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ બાર લખી શકીએ. આની અંદર આપેલું છે એ પ્લસ બી આયોટા અને સી પ્લસ ડી આયોટા, તો એને તમે આ રીતે લખી શકો પર્સનલી એ પ્લસ બી આયોટા એન્ડ સી પ્લસ ડી આયોટા, બરાબર. એ જ રીતે આ રીતે ભાગાકારમાં પણ પર્સનલી તમે આપી શકો, અનુબદ્ધ સંકર સંખ્યાની અંદર પણ એ જ રીતે તમે કરી શકો, મિક્સની અંદર હોય તો પર્સનલી આપી શકો, એ જ રીતે અનુબદ્ધ સંકર સંખ્યાની અંદર પ્લસમાં કર્યું એ જ રીતે ભાગાકારમાં પણ કરી શકાય, અને ઝેડ વન માઇનસ ઝેડ ટુ હોય તો એમાં પણ કરી શકીએ. હવે આપણે જોઈશું ધ્રુવીય સ્વરૂપ, બરાબર.